તો પાર્ષોત્તમ રૂપાલા સામે હજી પણ વિરોધ યથાવત છે. રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે. રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ટિકિટ રદ નહીં થાય તો રાજકોટમાં યોજાશે મોટું સંમેલન. મહત્વનું છે કે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજવામાં આવ્યું છે ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. સંમેલનમાં ક્ષત્રિયાણીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી છે. આજે સુરેન્દ્રનગર ખાતે ગુજરાત રાજ્ય સંકલન સમિતિના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર રાજપૂત સમાજ અને રાજપૂત ગણિત સેનાને આયોજિત આ મહાસંમેલન સ્વાભિમાન સંમેલન અહીંયા યોજવામાં આવ્યું છે. અને આ તો માત્ર એક જિલ્લાનું સંમેલન છે. જો અમારી જે કંઈ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે, જો નથી કરવામાં આવતી તો દરેક જિલ્લે તાલુકે આવા આજે કદાચ 5,000 થી 10,000 અહીંયા સંખ્યા ઉભી છે. આ માત્ર એક જિલ્લાનું સંમેલન છે, પણ જો ટિકિટ રદ કરવામાં નથી આવતી તો આ સંમેલન આખું ગુજરાતનું એક સંમેલન રાજકોટ ખાતે મોટી સંખ્યામાં કરવામાં આવશે. અને આજે અહીંયા સૌએ એક નિર્ધાર પર કરેલો છે કે જો હજી પાર્ટી આમાં રૂપાલા સાહેબ માટે સોફ્ટ કોર્નર રાખે છે તો રૂપાલા સાહેબની એક પણ એમની સભા, પ્રચાર પ્રસારની સભા રાજપૂત સમાજ નહીં થવા દે એવી અહીંયા ચીમકી આપે છે. આપ જોઈ શકો છો કે કેટલી બહોળી સંખ્યામાં ગ્રાઉન્ડ ઊભું પડી રહ્યું છે સુરેન્દ્રનગરમાં, જ્યાં એટલા ક્ષત્રિય ભેગા થઈ છે, જેમાં ભાઈઓ બહેનો તમામ લોકો છે. અને હવે આ લોકોએ અમારી બહુ રાહ જોઈ લીધી છે, અમારા પેશન્સની બહુ ફેસ કરી લીધું છે. પણ હવે નહીં, આજ અમારા આગેવાનોએ નક્કી કર્યું છે કે 3 દિવસમાં જો કોઈ પણ રિઝલ્ટ નહીં આવે, ટિકિટ પાછી નહીં ખેંચવામાં આવે તો હજી આનાથી વધારે હવે ઉગ્ર થશે. અને જેની જવાબદાર સરકાર જ રહેશે, પછી ના કહેતા કે ક્ષત્રિયો રણ મેદાનમાં ઉતર્યા છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં તળપદા કોળી સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું, જેમાં ચંદુભાઈ શિહોરાને ટિકિટ મળતા કોળી તળપદા સમાજમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ. તળપદા કોળી સમાજે દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી તેમની સાથે અન્યાય કરી રહી છે. ભાવનગર અને રાજકોટથી પણ કોળી સમાજના પ્રભુત્વ ધરાવતા આગેવાનો આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા. તેમણે સુરેન્દ્રનગરથી ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાની ટિકિટનો વિરોધ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોવાથી 2100 મત સુરેન્દ્રનગર લોકસભાના આવે છે, તો એમાંથી 2100માંથી 1100 પેજ સમિતિના પ્રમુખ અને બુથ પ્રમુખો 1100 કોળી સમાજના યુવાનો છે. તો હું કોળી સમાજના યુવાનોને આહવાન કરું છું કે 1100 કોળી સમાજના બુથમાંથી અને બુથ સમિતિના પ્રમુખ અને પેજ સમિતિના પ્રમુખ એને જંગી બહુમતીથી જો ભાજપ ઉમેદવાર નહીં બદલે તો જંગી બહુમતીથી ભાજપને હરાવવામાં આવશે અને કોંગ્રેસ ટિકિટ આપશે તો 5 લાખથી વધારે પણ કોળી સમાજના વોટ અને નોટ બંને સાથે અમે કોળી સમાજને કોંગ્રેસને જીતાડી અને જંગી બહુમતીથી કોંગ્રેસને જીતાડીશું એવી મારી નમ્ર વિનંતી છે કોળી સમાજના તમામ યુવાનોને કે બુથ સમિતિના પ્રમુખ અને પેજ સમિતિના પ્રમુખ 5 લાખથી વધારે મતથી અમે કોંગ્રેસને જીતાડી અને કોંગ્રેસના ઉમેદવાર કોળી સમાજના ઉમેદવારને જીતાડીશું. લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજ